અહીંયા ઉપર કોણ દેખાય તમને? હા જો શું છે ને, બેઠો છે ને. એવી રીતે શિનાજીની જે પીઠિકા છે એ પીઠિકામાં પણ સેન્ટરમાં શુક છે, અને એ શેનું પ્રતીક છે કે પ્રથમ અને દ્વિતીય સ્કંદનું. જો પ્રથમ સ્કંદમાં સુખદેવજીનું આગમન અને બીજા સ્કંદમાં શ્રી સુખદેવજી ઉપદેશનો પ્રારંભ કરે છે, એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે એ કંદરા એ પીઠિકામાં બિરાજેલો શુક એ કોણ? કે ભાગવતના મુખ્ય વક્તા શ્રી સુખદેવજી મહારાજ. શ્રીનાથજીની પીઠિકામાં એક ભાગમાં તમે જુઓ એક મુનિ છે. ઘણા લોકો શ્રીજીની સેવા ઘરમાં ચિત્ર સ્વરૂપે કરતા હોય છે, અને સેવા ન પણ કરતા હોય તો એ દરેકના ઘરમાં શ્રીનાથજીનું ચિત્ર તો હોય જ. તમે એમાં જોજો એક ભાગમાં એક મુનિ છે. શ્રી આચાર્ય મહાપ્રભુજીએ એ મુનિની સંગતિ તૃતીય સ્કંદ સાથે કરી. તૃતીય સ્કંદ અંતર્ગત માતા દેવહૂતિનો ઉદ્ધાર કરવા માટે ભગવાન કપિલ રૂપ ધારણ કરીને પધાર્યા. તો એ કોણ? એ મુનિ કપિલ ભગવાન, કપિલ મુનિ. પીઠિકાના બીજા ભાગમાં બે મુનિ બિરાજમાન છે. એ બે મુનિ કોણ છે? કે એક નર અને બીજું નારાયણ, જેની સંગતિ શ્રી આચાર્યજી ચતુર્થ સ્કંદ સાથે કરે છે. ચતુર્થ સ્કંદમાં ધ્રુવજીને જેમને નામની દીક્ષા આપી એવા શ્રેષ્ઠ નર રૂપ એટલે કે નારદજી, અને નારાયણ સ્વરૂપ એટલે કે પૃથુ મહારાજ, જેમના યજ્ઞમાં ભગવાન નારાયણ પ્રગટ થયા, તો એ બે મુનિ એ ચતુર્થ સ્કંદનું પ્રતીક છે. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે પંચમ સ્કંદ અંતર્ગત કાલચક્રનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, અને કાલચક્રનો પ્રારંભ મેષ રાશિથી થાય છે. અતઃ શ્રીનાથજીની પીઠિકામાં મેષનું ચિહ્ન છે. નૃસિંહ એ સિંહ રાશિનું ચિહ્ન છે, ગૌ એ વૃષ રાશિનું ચિહ્ન છે. આ જે બીજા બધા જે ચિહ્ન છે એની પંચમ સ્કંદ સાથે સંગતિ કરી શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે દેખો શ્રીનાથજી કી પીઠિકા મેં દો ગાય ભી હૈ. અબ દો ગાય કોણ? તો બાકી સંગતિ આપને ષષ્ઠમ સ્કંદ કે સાથ કરી. એક ગાય છે અને એક એનું વાછરડું. છઠ્ઠો સ્કંદ એટલે કે પોષણ લીલા. એ પોષણ લીલાના પ્રતીક સ્વરૂપે ગાય છે. શ્રી આચાર્યજી ગુઢાર્થ પ્રગટ કરે છે કે જેમ ગાય વાછરડાનું પોષણ કરે છે, એ વાછરડો કેટલી પાટા મારે કે સિંગ મારે તો પણ માં એનું પોષણ કરવાનું છોડતી નથી. એ માની કૃપા છે. એ જ કૃપા એટલે કે અનુગ્રહ, અનુગ્રહ પુષ્ટિ. અને છઠ્ઠા સ્કંદમાં એ જ પોષણ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે કે કેટલા પણ દોષોથી ભરેલો જીવ કેમ ન હોય, એક બાળ શ્રી વલ્લભની કાનીથી જ્યારે ઠાકોરજીના સન્મુખ જીવ થઈ જાય છે, બ્રહ્મ સંબંધ લઈ લે છે, ત્યારે ઠાકોરજી એના દોષોના સામે જોતા નથી. એ જીવને કૃતાર્થ કરે છે, એનું પોષણ કરે છે. આ ભગવાનની કૃપા છે. અને એ કૃપાનું વર્ણન, એ પુષ્ટિનું વર્ણન એ ષષ્ઠમ સ્કંદ અંતર્ગત કરવામાં આવે. શ્રી આચાર્યજી બતાવે છે કે ઠાકોરજીની શ્રીનાથજીની પીઠિકામાં એક નરસિંહ, નૃસિંહનું ચિહ્ન છે, જેની સપ્તમ સ્કંદ સાથે સંગતિ કરી. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહ રૂપ ધારણ કર્યો. શ્રીનાથજીની પીઠિકામાં એક નાગનું ચિહ્ન છે, એની સંગતિ શ્રી મહાપ્રભુજી અષ્ટમ સ્કંદ સાથે કરી કે સમુદ્ર મંથન કરાવવા માટે ભગવાને દેવ અને દાનવોને પ્રેરિત કર્યા, અને દેવ દાનવો મળીને વાસુકી નાગનો રસ્સો બનાવીને મંદરાચલ પર્વતને સમુદ્રમાં સ્થિત કર્યો અને મંથન કર્યું. તો એ નાગ અષ્ટમ સ્કંદનું પ્રતીક છે. જો શ્રીનાથજીની પીઠિકામાં એક મયુરનું ચિહ્ન છે, જેની સંગતિ શ્રી આચાર્યજી નવમા સ્કંદ સાથે કરે છે.
નવમો સ્કંદ ઈશાનુ લીલા. ઈશાનુ ઈશ, અનુ ઈશ યાની ઈશ્વર, એનું અનુકરણ કરવા વાળા એટલે કોણ? તો કે ભક્તોનું ચરિત્ર નવમ સ્કંદમાં છે. અને ભક્ત કેવા હોય? નિષ્કામ. મયુર કેવો હોય? નિષ્કામ. એ વિષય વાસના ભોગતો નથી. એટલે નમસ્કારના પ્રતીક સ્વરૂપે મયુર. અને હવે આ જેટલા પણ ચિહ્નો છે શ્રીનાથજીની કંદરામાં, પીઠિકામાં, દશમ સ્કંદમાં તો બધાની સંગતિ થાય. પછી નરસિંહ હોય, ગાય હોય, નાગ હોય, કાલિયાનું મર્દન કર્યું, ગૌચારણ લીલા કરી, દસ પ્રકારના રસોનો ભગવાને અનુભવ કરાવ્યો, તો એ બધા ચિહ્નોની સંગતિ દશમ સ્કંદ સાથે થાય છે. શ્રી આચાર્યજી કહે છે, શ્રીનાથજી બતાવે છે, જુઓ વૈષ્ણવો, શ્રીનાથજીની આ પીઠિકામાં એક સર્પનું પણ ચિહ્ન છે. એ સર્પ એકાદશ સ્કંદનું પ્રતીક છે. એકાદશ સ્કંદ એટલે મુક્તિ લીલા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જેમ સર્પ જ્યારે એને કાછલી એનો ઉપરનો બદલવાનો સમય આવે ને, અને જ્યાર સુધી બદલે નહીં ત્યાર સુધી આંધળો થઈ જાય, એને કંઈ દેખાય નહીં, એવી રીતે શ્રી આચાર્યજી કહે છે કે જ્યાર સુધી જીવાત્માએ પણ અહમતા મમતા રૂપી કાછલી ધારણ કરી છે, એ જીવ આંધળો રહે છે, એને પ્રભુના દર્શન થતા નથી. અને જ્યારે અહમતા મમતાથી જીવ નિવૃત્ત થઈ જાય ત્યારે જ સહી માયનામાં જીવ મુક્ત બને છે. એ જ મુક્તિ લીલા. અને બારમો સ્કંદ એ આશ્રય લીલા કે જે ગીરી કંદરાના દ્વાર ઉપર આપ ઊભા છે. એ બારમો સ્કંદ ને પ્રતીક સ્વરૂપ છે. દ્વાર ઉપર શ્રીનાથજી ઊભા છે, ઉપર હાથ છે, અને જીવને દ્વાર ઉપર ઊભા રહીને જીવને પોતાનો આશ્રય ગ્રહણ કરવા માટે આ પ્રેરિત કરી રહ્યા છે. શ્રીનાથજી ક્યાં ઊભા છે? ગિરિરાજજીની કંદરાના નિકુંજના દ્વાર ઉપર. એટલે આપણે નિકુંજ નાયક, નિકુંજ કે દ્વાર પે આપ ખડે હુએ હૈ. કાહે કે લીએ? ઉપર હાથ બુલાય કે ભક્તન કો બુલાય રહે હૈ, અપની રાસાદિક લીલા કો અનુભવ કરાવે કે લીએ. દ્વાર કો આશ્રય લેકે આપ ખડે હુએ. તો એ છે રસ સ્વરૂપ શ્રીનાથજી. અને એની આ બધી પીઠિકામાં રહેલા આ બધા ચિહ્નો, એટલે હવે જ્યારે શ્રીનાથજીના દર્શન કરીએ ને, તો આ બધો ભાવનો વિચાર કરીને કે આખી લીલા, જે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ, આ જે બધી લીલાઓ આ ઠાકોરજીના આ પીઠિકામાં એક સાથે જીવ દર્શન કરે છે. અને શ્રી મહાપ્રભુજીએ એ દ્રષ્ટિ આપણને આપી કે એ પ્રકારથી એમના દર્શન કરો. એવું આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર. સર્વ સંદેહ વારકમ એસા યે ભાગવત. ઇસલીએ હમારે ભગવદીય જન યે ભાગવત કે લીએ કહેતે કે યે કૈસા હૈ, આ ભાગવત કેવું છે? શ્રી ભાગવત સકલ ગુણ ખાન. સકલ ગુણ ખાન, ક્યાં ભાગવત કેવું છે? શ્રી ભાગવત સકલ ગુણ ખાન. શ્રી ભાગવત સકલ ગુણ ખાન. શ્રી ભાગવત સકલ ગુણ ખાન. શ્રી ભાગવત સર્ગ વિસર્ગ સ્થાન અરૂપોષણ. સર્ગ વિસર્ગ સ્થાન અરૂપોષણ. સર્ગ વિસર્ગ સ્થાન અરૂપોષણ. સર્ગ વિસર્ગ. મન્વંતર જા
શ્રી ભાગવત સકલ ગુણ ભાન, શ્રી ભાગવત સકલ ગુણ, શ્રી ભાગવત સકલ ગુણ, ઈશ પ્રલય મુક્તિ આશ્રય, ઈશ પ્રલય મુક્તિ આશ્રય, ઈશ પ્રલય મુક્તિ ઓર આશ્રય, ઈશ પ્રલય મુક્તિ આશ્રય, ગુનિયે દસ લક્ષણ ઉત્પત્તિ તત્વ સર્ગ સો જાનો, 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 બ્રહ્મકૃત વિસર્ગ સો, બ્રહ્મકૃત વિસર્ગ સો, બ્રહ્મકૃત વિસર્ગ સો, ભાગવત સકલ ગુણ ભાન, શ્રી ભાગવત કૃષ્ણ અનુગ્રહ પોષણ કહીએ, કૃષ્ણ અનુગ્રહ પોષણ કહીએ, કૃષ્ણ અનુગ્રહ પોષણ કહીએ, કૃષ્ણ અનુગ્રહ પોષણ કહીએ, કર્મે વાસ ના ઉતિ જાન, આછે ધર્મન કી પ્રવૃત્તિ જો, આછે ધર્મન કી પ્રવૃત્તિ જો, સો મન્વંતર માનો, સો મન્વંતર માનો, આ સો મન્વંતર માનો, ઉત્પત્તિ તત્વ સર્ગ સો જાનો. સર્ગ સર્ગલીલા એટલે ભગવાન જે આ સૃષ્ટિનું સર્જન કરે છે, સર્ગલીલા જે ઉત્પત્તિ કરે છે, દેવી સર્ગ અને આસુરી સર્ગ બે પ્રકારના સર્ગ ભગવાને પ્રગટ કર્યા. ઉત્પત્તિ તત્વ સર્ગ સો જાનો, અને આ પ્રગટ થયેલું જે સર્જન એમાં રહેલી જે વિશિષ્ટ પ્રકારની જે સૃષ્ટિ બ્રહ્મકૃત વિસર્ગ હેસુ, જે અનેક પ્રકારના જીવોની રચના કરી વિવિધતાઓ જે રહેલી છે, વિશિષ્ટ પ્રકારની જે સૃષ્ટિ ભગવાને પ્રગટ કરી એ વિસર્ગ લીલા. કૃષ્ણ અનુગ્રહ પોષણ કહીએ કર્મ વાસના ઉતિ જાન,
ભગવાનની કૃપાએ પોષણ લીલા, અલગ અલગ પ્રકારની વાસનાએ ઉતિ લીલા, અલગ અલગ ધર્મોનું જ્યાં નિરૂપણ છે એ મનવંતર લીલા, આ છે ધર્મન કી પ્રવૃત્તિ જો, આ છે ધર્મન કી પ્રવૃત્તિ જો, સુમન્વંતર માનો, સુમન્વંતર માનો, હરે હરે જનકી કથા હોય જહાં, હરિ હરિ જનકી કથા જહાં, સોઈશાનુ કથા જાનો, સોઈશાનુ કથા જાનો, શ્રી ભાગવત હરિહરિજન કી કથા હોય જહા, ઈશાનુ કથા, ઈશાનુ લીલા માનો એટલે નમસ્કંદમાં ભગવાન અને એમના ભક્તોની જ્યાં કથા છે એ ઈશાન છે. સ્વતઃ હરિ મતિ ધારે, જીવ સ્વતઃ હરિ મતિ ધારે, જીવ સ્વતઃ હરિ મતિ ધારે, જીવ સ્વતઃ મતિ ધારે, સો નિરોધિય માં વિમાન કૃષ્ણ જો પાવે, તજે અભિમાન કૃષ્ણ જો પાવે, તજે અભિમાન, તજે અભિમાન, તજે અભિમાન કૃષ્ણ જો પાવે, તજે અભિમાન કૃષ્ણ જો પાવે, સોઈ મુક્તિ કહાવે, સોઈ મુક્તિ કહાવે, સુરદાસ હરિ કી સુંદર. સુરદાસજીને આ જે શ્રીનાથજીની જે બધી લીલાઓ છે, આજે એક એક લીલાઓ જે છે એનો ભાવ આ કીર્તનમાં પ્રગટ કરે છે. સુરદાસ
Oh,